નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટક્કર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ખૂબ જાણીતા આગેવાન શ્રી કદીર પીરઝાદા સાથે, ટક્કર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી કદીર પીરઝાદા સાથે, ટક્કર સુરત શહેર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કદીર પીરઝાદા સાથે. કદીરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં. જંગ જામ્યો છે તમારી પોતાની આબરૂનો, ઇમેજનો, પ્રતિષ્ઠાનો, કારણ કે ખૂબ લાંબા વર્ષો પછી તમે જાતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તો આ ચૂંટણી જંગ આટલી વોટરલૂ સાબિત થવા પાછળના કારણો શું? અત્યારથી જ સમગ્ર ગુજરાતની નજર શા માટે આ પર્ટિક્યુલર બેઠક પર છે તે સમજાતું નથી. એટલા માટે કે હાઈકમાન્ડે મને ખાસ આગ્રહ કરીને જંગમાં ઉતાર્યો છે. હું એનો સૈનિક છું અને જે વખતે મેં ફોર્મ ભર્યું તેના પહેલાંથી જ અહીંયા મારું નામ લોકોના દિલમાં હતું અને લોકો જ ચલાવતા હતા. હાઈકમાન્ડે મને રિક્વેસ્ટ કરી, હું લડ્યો અને આજે હું માનું છું કે જે લોકોને ત્રાસ છે, જે રીતે લોકોને પરિવર્તન જોઈએ છે, જે લોકોને અપેક્ષાઓ ઉતરી નથી, તે હિસાબે મને એમ લાગે છે કે આ જંગ એટલા માટે પ્રતિષ્ઠાનો છે કે કદીર પીરઝાદા જીતવાનો છે અને નહીં જીતે એના માટે શું ત્રાગા કરવા, એ બધા હથકંડા અપનાવવાની કોશિશ ચાલે છે. મને એની ચિંતા નથી, કારણ કે હું તમામ લોકો સાથે મળીને આ જંગ જીતીને સુરત શહેર માટે, સુરત શહેરના લોકો માટે, હું એમના પ્રશ્નો માટે લડવા માગું છું. સાહેબ કરીમભાઈ, તમે કહ્યું કે લોકો ત્રાસી ગયા છે, એવું તો શું બન્યું છે કે લોકો ત્રાસી ગયા છે? આમ તો વિકાસની વાત છે, આમ લો એન્ડ ઓર્ડરની વાત છે, આમ રોજગારીની વાત છે, અને તે છતાં પણ તમે કહો કે લોકો ત્રાસી ગયા છે, કંઈ વાત બનબેસતી નથી. સુર, આપ જ્યારે ઓલ ઇન્ડિયાના ફિગર જોશો તેમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ગુજરાતમાં સૌથી ખરાબ છે. આપ વિકાસના ફિગર જોશો તો ગુજરાતનો નંબર 7મો આવે છે. આપ ગુજરાતની જે વિકાસ યાત્રાની વાત ચાલે છે તેની પાછળ આખો ધોકો છે. એમાં મિડલ ક્લાસ, એમાં યુથ, એમાં મહિલા, એમાં કિસાન, એમાં વેપાર, એમાં દલિત, એમાં બહેનો કોઈ જગ્યાએ આવતા નથી. તમે મને બતાવો કે શું એવું કામ કર્યું કે જેની અંદર આંખે આપણને એમ લાગે, ઉડીને વળગે એમ, કે આ કામ એમણે કર્યું છે. આજે 20 વર્ષમાં એક પણ મકાન બાંધ્યું નહીં. લોકોને અહીંયા 50-50 લાખના, 40-40 લાખના, 20-20 લાખના ફ્લેટ મળે છે. એટલીસ્ટ તમે 1 લાખ માણસને પણ મકાન 5 વર્ષમાં આપ્યા હોત તો 1 લાખ કુટુંબ આજે એમની રીતે જીવન નિર્વાહ કરી શક્યા હોત. એમ્પ્લોયમેન્ટની અંદર સુરત શહેરની આર્ટ સિલ્ક ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ખરાબ હાલત છે, પણ એને માટે શું કરવું એના માટે કોઈ ગુજરાત સરકાર વિચાર કરતી નથી. આટલો મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ છે પણ ટેક્સટાઇલ ઉદ્યોગને એટલી ખરાબ રીતે છોડી દેવામાં આવ્યો છે, એવી જ રીતે ડાયમંડ ઉદ્યોગને છોડી દેવામાં આવ્યો છે. જરી સુરત માટે સોંપતી હતી એ જરીને છોડી દેવામાં આવી છે. આ જે જંત્રીનો ભાવ છે એ જંત્રીમાં જે રીતે લોકોને હેરાન કરવામાં આવ્યા, જે રીતે સુડામાં લોકોને હેરાન કરવામાં આવ્યા, જે રીતે ટાઉન પ્લાનિંગમાં બિલ્ડરો પાસે પૈસા લેવામાં આવ્યા, આમાં માત્ર ને માત્ર દાદાગીરી છે. બીપીએલના કાર્ડ મળતા નથી, સસ્તું અનાજ મળતું નથી, સસ્તું પેટ્રોલ કરતા નથી. લોકોને માત્ર ને માત્ર પ્રચાર ને ગુમરાહ કરે છે. મને લાગે છે કે જે હાલ ચંદ્રબાબુ નાયડુના અને જે હાલ અડવાણી બાજપાઈના થયા હતા તેવા જ હાલ થવાના છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ શ્રી કદીરભાઈ પીરઝાદાની સાથે, તેઓની સાથે વાતમાં આગળ વધીએ. તમે જે વાત કરો છો કે વિકાસ દેખાતો નથી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, આપણા શહેરની અંદર પાણી, ગટર, રોડની જે વાતો છે તે જુઓ, અને ખાસ કરીને જે 6 કે 5 ઉદ્યોગોની જેની વાત તમે હંમેશા કરતા હોવ છો, જેનો વિરોધ તમે કરતા હોવ છો, પરંતુ એ ઉદ્યોગોને કારણે જે આનુષાંગિક ઉદ્યોગો એન્સિનરી ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર ડેવલપ થઈ છે, તો એને કારણે સીધો સીધો પ્રગતિ થઈ છે, દેખાઈ આવે છે. તમે આ વાતનો વિરોધ કેવી રીતે કરી શકો? સહેજ પણ નહીં. કયા આનુષાંગિક ઉદ્યોગ મને બતાવો ને, કયા? ટેક્સટાઇલને અને રિલાયન્સને શું લાગે વળગે? લાર્સન ટોબરોને અને ડાયમંડને શું લાગે વળગે? હજીરાના ક્રિપ્કોને અને ઇન્ડસ્ટ્રીને કિસાનોને ખાતર આપતા નથી. ગુજરાતમાં ટેકાના ભાવ ખાતરના આપ્યા નથી, ટેકાના ભાવ કપાસના આપ્યા નથી. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે વર્ષોથી ચાલે છે. 5 કરોડ ગેલન પાણીનું પ્રોડક્શન હું મેયર હતો ત્યારથી મૂકી આવ્યો છું. 7 કરોડ 76 કરોડ ગેલન પાણી થતું નથી. વોકવેનો પ્રોજેક્ટ મેં મૂકેલો હતો 87ની અંદર,
અને અત્યારે 20 વર્ષ પછી એ જ વાત એમને યાદ આવી. એટલે વિકાસની વાત તો અમે કરતા હતા. ફ્લાયઓવરની અંદર 70% પૈસા જેએનઆરયુમના આવે છે, જે આવાસો બન્યા તેમાં 70% પૈસા કેન્દ્ર સરકારના આવે છે. વિકાસ તો નેચરલ વિકાસ છે, ઇન્ડિયાનો વિકાસ છે, ગામે ગામનો વિકાસ છે, તેમ લોકો કરી રહ્યા છે. લોકોને જે સાથ આપવો જોઈએ જીઆઈડીસીની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, નાના નાના કુટીર ઉદ્યોગોની અંદર, એ આજે કંઈ દેખાતું નથી મને. મજૂરોની હાલત જુઓ, ટેક્સટાઇલ માર્કેટમાં માર્કેટ 9 વાગે બંધ થાય અને 11:30 સુધી મજૂરો બિચારા ઘસડાયા જ કરે. એના માટે કંઈ કર્યું? રેન બસેરા કંઈ કર્યું? કાંઈ નથી. મોટી મોટી વાતો છે, લોકોએ બધું યાદ રાખશે. તમે જે વાત કરી કે કેન્દ્ર સરકારની યોજના અને કેન્દ્ર સરકાર પૈસા આપે છો તો આ રાજ્યની અંદર વિકાસ શક્ય બને છે. તમે ઓવરબ્રિજની વાત કરી, તમે ફ્લાયઓવર બ્રિજની વાત કરી, પરંતુ એ પૈસા પણ અલ્ટિમેટલી તો આપણા જ ટેક્સમાંથી ગયેલા પૈસા આપણને કાયદા પ્રમાણે પાછા મળે છે. એમાં કેન્દ્ર સરકાર આપે છે કે કંઈ? કેન્દ્ર સરકાર આપે છે, કારણ કે ટેક્સના પૈસા વાજપેયીના જમાનામાં નહોતા આવતા. એ ફિગર પણ અમારી પાર્ટીએ જાહેર કર્યા, અને અમે લોકો પૈસા આપીએ છીએ એટલા માટે અમે બતાવીએ છીએ કે અમે આવો પક્ષપાત કરતા નથી. પણ જ્યારે ગુજરાત સરકારના પોતાના ટેક્સના પૈસા નથી આપતા ને એના માટે રંગે ચંગે ચડાવે છે, એમાં ઉત્સવો કરે છે, એમાં જાહેર ખબરો કરે છે, 500 કરોડનું બજેટ પ્રેસ માટે કાઢે છે, તો લોકોના પૈસાના શું કામ એવી રીતે ખર્ચે છે? એ બાહુભાઈ જસભાઈ પટેલને, ચિમનભાઈને, અમરસિંહ ચૌધરી કેમ નથી બનતા? કરોડો રૂપિયા મીડિયાને કેમ ઉડાવે છે? આર્ચન કેમિકલને કેમ આપે છે? લાર્સન ટોબરોને અને નેનોને કેમ આપે છે? તો આજે ઇન્ડસ્ટ્રી માટે શું કરે છે? વેટ કેમ નથી ઘટાડતા? પેટ્રોલ સસ્તું કેમ નથી આપતા? કેરોસીનમાં ગુજરાત સરકાર સબસિડી કેમ નથી આપતી? ખાદ્ય તેલના ભાવ કેમ નથી ઘટતા? આજે એમ્પ્લોયમેન્ટને નામે શું થઈ રહ્યું છે? આજે ગ્રાન્ટેડ સ્કૂલ કેમ નથી આપતા? ખાનગી સ્કૂલોના કારખાનાઓ કેમ ચાલે છે? ખાનગી કોલેજો કેમ ચાલે છે? 5-5 લાખના ડોનેશનને બચ્ચાને ભણાવવા જાય તો 1 લાખ રૂપિયાની ડોનેશન કેમ લેવામાં આવે છે? એના માટે શું વિજિલન્સ છે? એના માટે સરકાર શું કરે છે? એમાં ગરીબ માણસોને, મિડલ ક્લાસના અમારા મા બાપોનું, વાલીઓનું શું થાય છે? આ બધા જે પ્રશ્નો છે એ ગુજરાતના સળગતા પ્રશ્નો છે. ગુજરાતના ખેડૂતો માટે વીજળી 6 કલાકથી વધારે કેમ નથી મળતી? ગુજરાતમાં ખાતરને માટે સબસિડી કેમ નથી આપવામાં આવતી? ગુજરાતના કોઓપરેટિવ સેક્ટરોને કેમ મહત્ત્વ નથી આપવામાં આવતું? આ બધા જે પ્રશ્નો છે તે લોકો પૂછે છે. વાહિયાત પ્રચાર, સમિટ કરવી અને ચાઇનાના લોકોને બોલાવવું, આ બધું શું છે? આ બધું તમે વિચારો. ચાઇના અહીંયા શું કરશે અને આ સમિટ શું કરશે અને જાપાનના લોકો? આ તો બધો ધોકો છે. સીધા સીધા અહીંયા ગુજરાતના લેવલની જે વાત ચિમનભાઈ, જે વાત બાબુભાઈ જસભાઈ પટેલ, જે વાત અમરસિંહ ચૌધરી કરતા હતા, તે વાત તમે કેમ નથી કરતા? સૌરાષ્ટ્રમાં આજે જે પાણીની સમસ્યા છે, જે નર્મદાના પાણી નથી પહોંચ્યા કચ્છમાં, ખાલી માત્ર નર્મદા ડેમની વાત કરે છે. 5 વર્ષ પહેલાં કહ્યું હતું કે સરદારજીનું પુતળું, સરદાર પટેલનું સ્ટેચ્યુ અમે બનાવવાના છીએ. કેમ સરદાર પટેલનું સ્ટેચ્યુ 5 વર્ષથી બનાવતા નથી? આ બધી પોતાની વાતો છે. પ્રાઇમ મિનિસ્ટર બનવા નીકળ્યા, ગુજરાતના ઠેકાણા નથી, કોઈ સ્વીકારવા તૈયાર નથી. આ બધા પ્રશ્નો લોકો જાણે છે અને લોકો સમજે છે અને લોકોને જવાબ આપશે. રાઈટ. ગણેશભાઈ, સુરત પૂર્વ વિધાનસભાની વાત કરીએ, કયા બેઝિક પ્રશ્નો આ વિધાનસભા મતક્ષેત્રના છે જેને તમે ચૂંટાવશો તો અગ્રેસર અગ્રિમતા આપશો? કારણ કે લોકોને અપેક્ષા નેચરલી પોતાના મત વિસ્તારની હોય. લોકોને ગુજરાત સાથે શું લેવા દેવું? આ ચૂંટણી જે છે તે ગુજરાતની પોલિસી માટે છે, એટલે આ વિસ્તારના પ્રશ્નો પણ એમાં આવે છે. આ વિસ્તારમાં પણ ગરીબ લોકો રહે છે, આ વિસ્તારમાં પણ અનએમ્પ્લોય લોકો રહે છે, આ વિસ્તાર પણ ઘરની જરૂર છે, આ વિસ્તારના પણ લોકોને સસ્તું પેટ્રોલ જોઈએ છે, અને એના સિવાય આ વિસ્તારમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ પાયો છે. આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને માટે શું કરવું છે? હું એના માટે લડીશ. આ શહેરના ઉદ્યોગ માટે હું લડીશ. આ શહેરની દુકાનો આજે જે તમે મને બતાવો કે સુરત શહેરમાં આ ગુંડારાજને શું તમે કઈ રીતે રોકો છો? ગુંડાઓ તો બધા ખતમ થઈ ચૂક્યા છે. જે પણ હતા તે બધા જ મોદીજીના રાજની અંદર મોટાભાગનાને તો નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. હવે ગુંડાખોરીનો ક્યાં પ્રશ્ન આવે છે? એટલે આ બધા જે સવાર પડે ને બધા ખૂન સવારે દેખાય છે, ગટરમાં લાશ નીકળે છે, તાપીમાં લાશ નીકળે છે, લોકોને કાપી નાખવામાં આવે છે, 4-4 દિવસ સુધી બોડી મળતી નથી. એટલે આ બધા ખૂનો કોણ કરે છે? આ બધું ક્યાંથી થાય છે? રોજ અછોડા તૂટે છે, બહેનોની ઇજ્જત લૂંટાય છે, બહેનો સળગી જાય છે, ઉપરથી ભૂસકા મારે છે. આ બધું કેવી રીતે થાય છે?
ખેડૂતો આપઘાત કરે છે, પાણી મળતું નથી પીવાનું, વીજળી મળતી નથી. આજે લોકો ત્રાહી માં પોકારી ગયા છે. મોટી મોટી વાતો માત્ર ને માત્ર પ્રચારમાં ને છાપામાં છે, એક પણ જગ્યા એવું દેખાતું નથી. તમે મને બતાવો, જો થોડું ઘણું પણ કામ જે પહેલાં કર્યું હતું તે જ ચાલુ છે? એરપોર્ટ આપ્યું તો કોંગ્રેસે આપ્યું, કોંગ્રેસની સરકારે 60 ટર્મ ભાજપના એમપી ચૂંટાયા, એરપોર્ટ નહીં લાવ્યા. અમે એક વર્ષમાં એરપોર્ટ આપ્યું, રાજધાની ઊભી રાખી તો કોંગ્રેસે ઊભી રાખી. ગુંડા રાજ ગયું તે અમે દૂર કર્યું, ઇન્સ્પેક્ટર રાજ જે ગયું ટેક્સટાઇલ માર્કેટમાં એક્સાઇઝ કાઢી નાખી, સેન્ટ્રલ એક્સાઇઝ કાઢી નાખી, અમે કાઢી નાખી. આજે વેપારીઓ ત્રાહી માં પોકારી ગયા હતા, પહેલાં એક્સાઇઝવાળા આવતા હતા ને રેટ પાડતા હતા ને દુઃખી કરતા હતા, અમે દૂર કર્યું. વાતો અમે કરતા નથી, કામ કરીએ છીએ. એ લોકો વાતો કરે છે, કામ નથી કરતા. એ જવાબ આપવાનો સમય છે. અને હું ઉમેદવાર તરીકે આ બધા પ્રશ્નો સુરતના ઉઠાવવાનો છું. તો એ નબળું પડેલું સંગઠન વર્તમાનમાં શું પરિસ્થિતિની અંદર છે? આ જ સંગઠન, આ જ માણસો, આ જ કાર્યકર્તાઓની સાથે તમે 12 વિધાનસભા બેઠકો કેવી રીતે જીતી શકશો? દરેક સંગઠન નબળું અને સાજું સંજોગોને આધીન હોય છે. પહેલાં તમે જોયું છે કે પાર્લામેન્ટની વખતે એ લોકો કહેતા હતા કે 2 સીટ આવવાની છે, અમારી 14 સીટ ગુજરાતમાં આવી, 13 સીટ ગુજરાતમાં આવી, તો એ સંગઠન વગર આવી. અમારે ત્યાં આ પૂર્વની અંદર 1667 માટે હારી ગયા હતા, હવે એ જ સીટ અમે 10,000 કરતાં વધારે જીતવાના છે. સંગઠનની તાકાત પર જીતવાના છે. સંગઠન તો છે જ, પણ જ્યારે સંજોગો વિપરીત હોય છે, જ્યારે પ્રજા નથી ચાહતી, ત્યારે સંગઠન નબળું થાય છે. એવું ભાજપ સાથે પણ વર્ષો વર્ષ થયું છે. ભાજપની ડિપોઝિટો ગઈ છે, એમની સરકારો ગઈ છે. અમારી એક વખત સીટી પટેલના જમાનામાં 23 જિલ્લા પંચાયત આવી હતી, તો સંગઠન તો હતું જ. અને વાજપેયીજીએ જાતે કહ્યું છે પાર્લામેન્ટમાં કે કોંગ્રેસના સંગઠનને કોઈ નેસ્ત નાબૂદ નહીં કરી શકે. આ 125 વર્ષનું જૂનું સંગઠન ચાલતું જ આવ્યું છે. એટલે આ સંગઠન, હા, હું કબૂલ કરું છું, નબળું થાય, સબળું થાય, વધે, ઘટે, પણ અત્યારે આપ જુઓ છો કે શું રેશિયો છે, અને આપ જોશો ગુજરાતમાં કે શું પરિણામ આવશે. અંતિમ વાતોની સાથે આજની વાત સમાપ્ત કરીશું. એક તો જાતિવાદ, ભાષાવાદ, કોમવાદ, પ્રાંતવાદ, જે છતાં પણ દરેક સીટ ઉપર જ્યારે ટિકિટ આપવાની હોય ત્યારે જાતિવાદને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. સુરત પૂર્વની અંદર પણ જાતિના સમીકરણો જોવાયા છે, વાસ્તવિક હકીકત છે. ક્યારે દૂર કરી શકીશું આપણે આ જાતિવાદ, ભાષાવાદ, કોમવાદ, પ્રાંતવાદ? હું એમાં માનતો જ નથી, અને પૂર્વની સીટ એના માટે મને આપવામાં આવી જ નથી. એટલા માટે આપવામાં આવી છે કે એવો કેન્ડિડેટ જોઈએ કે જે બધાને સાથે લઈને ચાલે. અને હું એવો છું કે હું બધાને સાથે, મારા આજે આપણે મારી ઉદ્ઘાટન સભામાં મારી વાત તમે સાંભળી, હું આ શહેરના તમામ લોકોને લઈને ચાલવા માગું છું અને તમામના પ્રશ્નો લઈને ચાલવું છું. હું સુરતી છું, સુરત શહેરનું હિત મારે હૈયે છે, સુરત શહેરની માટી મારે હૈયે છે, અને સુરત શહેરના તમામ વર્ગોને માટે મારે લડવું છે, અને સુરત શહેરના નામ રોશન થાય એવું વિધાનસભામાં મારે કરવું છે. લોકોના કામો થયા નથી. તમે બાર બાર ધારાસભ્યની વાત કરો જ, પાર્લામેન્ટના મેમ્બરની વાત કરો જ, અને મિનિસ્ટરોની વાત કરો જ, ને મેયરોની વાત કરો જ, લોકોના ગટરને પાણીને આ ગંદકીના પ્રશ્નો નથી સોલ્વ થતા, લોકોના જંત્રીના અને લોકોના સુડાના પ્રશ્નો નથી સોલ્વ થતા, લોકોના ટેક્સટાઇલના નથી પ્રોબ્લેમ સોલ્વ થતા, લોકોના કાયદા ધારાસભ્યનું, કોર્પોરેટરનું ને એમપીનું ઉપજતું જ નથી. તમે કદીર પીરજાદાને લાવીને મૂકી દો, આ 12 એક બાજુ હશે ને કદીર પીરજાદો એક બાજુ હશે. એક અંતિમ પ્રશ્ન પૂછીને આજની વાત આપણે સમાપ્ત કરીશું. તમારા મતદારોને તમે કયા વચનથી પરિપૂર્ણ થાઓ છો, બંધાવ છો? એટલા માટે પૂછવું પડે છે કે મોટે ભાગે જ્યારે માણસ ચૂંટાય છે ને પછી એણે આપેલા વચનો એ ભૂલી જતો હોય છે. એટલા જાહેર મંચ ઉપરથી આપણે આ વાતને એટલા માટે રેકોર્ડ કરીએ કે જેથી કદાચ તમે પણ જો એ પ્રમાણે કરો તો અમે તમને યાદ અપાવી શકીએ કે તમે પ્રજાને આ વચન આપ્યું હતું. અમે કોંગ્રેસની આઈડિયોલોજીની વાત લઈને ચાલીએ છીએ, ને લોકોએ મારી સ્ટાઇલ, મારું કામ કરવાની પદ્ધતિ, મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે લોકોએ કામ કરતા જોયો છે, મને સુરત શહેરના લોકોએ મેયર તરીકે કામ કરતા જોયો છે. અમે કોઈ દાડો એવું કહેતા નહોતા કે કમિશનરને બોલાવીએ છીએ ને કમિશનર આવતા નથી, કે અમે એવું કોઈ દિવસ કહેતા નહોતા કે કમિશનર અમારી વાત માનતા નથી, કે અમે એવું કોઈ કહેતા નહોતા કે અમારું પોલીસમાં ઉપજતું નથી. એ બધા શબ્દો એ લોકોને શોભે. હું તો કોઈ વચન આપતો નથી, હું તો એટલું જ કહું છું કે ટકોરા બંધ કામ કરીશ ને કામ લઈશ. તો દર્શક દોસ્તો, સુરત શહેરના ચૂંટણી ચક્રીના ટક્કર કાર્યક્રમમાં હતા સુરત પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કદીરભાઈ પીરજાદા પોતાના વિચારો સાથે. કદીરભાઈ, આપને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગડીવાલાને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.